विद्यार्थी मित्रों आ वीडियो नी अंदर आपणे एसी जनरेटर नो सिद्धांत एनी रचना अने कार्य विषे समझवाना छे। हवे जो आ शुरू करिए पहेला एक अगत्यनो बाबत छे समझी लीए। धारो के चुंबकीय क्षेत्र ए धन एक्स दिशामां छे अने एमां कोई वाहकનું ઉજવું आ रीते मूकेलू छे। અહીંયા ગુચરાને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એ એને લંબ રૂપે હોય અને ગુચરાનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે આ નીચે તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા બંને વચ્ચે કોણ થીટા છે તો જેમ જેમ ઉછળો ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું જાય એમાં ખૂણો બદલાતો છે એટલે આપણે એવું કહી શકીએ કે આ ક્ષેત્રફળ સદિશ અસરકારક ક્ષેત્રફળ ગુચરાનું બદલાતું જાય तो गुंचाणो असरकारक क्षेत्र पर शू लखाय आनो चुंबकीय क्षेत्र नी दिशामां घटक ए लखाय a cos थीटा आ आनो आ चुंबकीय क्षेत्र नी दिशामां घटक a cos थीटा जेने कहेवाय a cos थीटा एटले गुंचाणो असरकारक क्षेत्रफळ એટલે જેમ જેમ ગુંચળું આમ ભ્રમણ કરતું જાય એમાં ખૂણો બદલાતો જાય ખૂણો બદલાય એટલે ક્ષેત્રફળ બદલાય એટલે એવું કહી શકાય કે આ ગુંચળામાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાય એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય ગુંચળું પહેલા આમ મૂક્યું હોય તો સૌથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય પછી આમ ફેરવતા ફેરવતા આમ લઈ જાવ એટલે ક્ષેત્રફળ અસરકારક ક્ષેત્રફળ ઘટે બરોબર અને પરિણામે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય એટલે આ ગુંચળાનું અસરકારક ક્ષેત્રફળ કહેવાય શું કરવાનું ક્ષેત્રફળનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક એ ખૂણા આધારે બદલાતો જાય અને જેને કહેવાય અસરકારક ક્ષેત્રફળ ચલો તો હવે શરૂઆત કરીએ એસી જનરેટરનો સિદ્ધાંત चुंबकीय ध्रुवो चुंबकीय क्षेत्र कई तरफ एन थी एस तरफ चुंबकीय क्षेत्र की दिशा एन थी एस तरफ है। और आनी अंदर सौ प्रथम वाहकता नु जे ऊंचू छे आ रीते मूकेलू छे आ प्रमाणे मूकेलू छे बरोबर। चलो तो पहलो सिद्धांत ध्यान आपो एक क्षेत्रफळ धरावता वाहक गुंचळाने चुंबकीय क्षेत्र बी मां चुंबकीय क्षेत्र बी मां भ्रमण आपता તમે આ ગુંચળને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ આપો તો આપતા ગુંચળાનું અસરકારક ક્ષેત્રફળ ગુંચળાનું અસરકારક ક્ષેત્રફળ a cos થીટા જ્યાં થીટા એ શું છે b અને a વચ્ચે થીટા એ b અને a વચ્ચેનો કોણ છે જે હમણાં મેં બતાવ્યો b અને a વચ્ચેનો कौन छे ए बदलाय छे एक क्षेत्रफळ धरावतो कोई गुंचळो छे एने चुंबकीय क्षेत्र बी मां तमे भ्रमण आपो तो गुंचळानुं असरकारक क्षेत्र पर ए cos थीटा बदलाय छे असरकारक क्षेत्र पर बदलाय तो गुंचळा साथे अने तेथी गुंचळा साथे संकराय फ्लक्स में फेरफार थाय
અને પરિણામે ગુચડામાં પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે એટલે આ ગુચડું જેમ જેમ નંબર કરતું જાય એમ એના ફ્લક્સમાં ફેરફાર થાય તો એના એ ગુચડાની અંદર ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ ઉત્પન્ન થાય છે આ આજે ગુચડું છે યાંત્રિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે એસી જનરેટરનો સિદ્ધાંત તમે ગુચડું ફરે એટલે યાંત્રિક કાર્ય કરે છે અને એ યાંત્રિક ઊર્જાનો એમાં ઈએમએફ પ્રેરિત થયો મતલબ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય છે એટલે યાંત્રિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવાનું કાર્ય પર આ આ એનો સિદ્ધાંત ચલો હવે એની રચના એસી જનરેટરની રચના આગળ જો હવે રચનામાં આપણે શું લખીશું ધ્યાન આપજો આ રોટર શાફ્ટ પર જડિત કરેલું જે ગુજરું છે રોટર શાફ્ટ જો આકૃતિમાં એસી જનરેટરની જનરેટર ની રચના દર્શાવી છે રચના દર્શાવી છે બરોબર એસી જનરેટરની રચના આપી છે એમાં નંબર 1 રોટર શાફ્ટ પર જડિત વાહક ગૂંચળાને આર્મેચર કહે છે આ જે ગૂંચળું છે રોટર શાફ્ટ મતલબ જે ભ્રમણ કરી શકે ને રોટર એટલે ફરી શકે એવી શાફ્ટ પર આમ આવું ગૂંચળું બનાવેલું હોય મતલબ જડિત કરેલું હોય જેનું શું કહેવાય આર્મેચર જે ફરી શકે ચુંબકીય ક્ષેત્ર એટલે રોટર શાફ્ટ પર જડિત કરેલા જે વાહક ગૂંચળા છે એને આર્મેચર કહે છે આર્મેચર બરોબર આ ગૂંચળાની અક્ષ આર્મેચરની જે અક્ષ છે આર્મેચરની અક્ષ એ આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જો અક્ષ આમ છે ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે આર્મેચરની અક્ષ કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે તથા આ ગૂંચળાને બે સ્લિપ રિંગ જો આમ આમ સ્લિપ રિંગ હોય જેની સાથે ગૂંચળું આ એક આ છેડો જોડેલો હોય અને બીજી સ્લિપ રિંગ અહીંયા હોય એની સાથે આ રીતે જોડેલું હોય સ્લિપ રિંગ શું થાય ગૂંચળું ફરે એટલે આ અંદરની રિંગો ફરે આ અંદરની જે રિંગ છે એને સ્લિપ રિંગ કહેવાય અને આ જે છે એ બે બ્રશ છે કાર્બન બ્રશ આ બંને છે એ કાર્બન બ્રશ છે એટલે ખાલી જ્યારે ગૂંચળું ફરતું હોય ત્યારે રિંગો જ ફરશે આ બ્રશ છે એટલા એમ સ્થિતિમાં જ રહેવાય એટલે અહીંયા લખાય આર્મેચર ને સ્લિપ રિંગ તથા કાર્બન બ્રશ સાથે જોડેલ છે એટલે આ એસી જનરેટરનો રચના છે હવે એસી જનરેટરનો કાર્ય ચલો એનું કાર્ય શું થાય હવે અહીંયા યાદ રાખજો આ ગૂંચળું જેમ જેમ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું જાય એમ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ ઉત્પન્ન થાય તો ધારી લો કે આ ગૂંચળું એની અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરતું હોય ઓમેગા જેટલી કોણીય ઝડપથી આર્મેચર
भ्रमण करे तो चुंबकीय क्षेत्र बी अने गुच्छानो क्षेत्र पर सदिश ए बच्चे नो कौन थीटा बराबर सू लिखा है दारी लोग का कुछ ओमेगा जरा जितनी जरा त्याग भरतू है तो बी अने चुंबकीय क्षेत्र बी अने क्षेत्र पर से सदिश ए बच्चे नो कौन थीटा बराबर ओमेगा टी था कोणीय स्थानांतर बराबर कोणीय वेग इनटू समय ओमेगा जितना कोणीय जड़प थी तो कोणीय आवृत्ति थी फरे छे आ जड़प ना लखो ना आवृत्ति लखो तो पण वांधो नहीं ओमेगा आवृत्ति थी परिभ्रमण करतो हो तो कोणीय स्थानांतर बराबर कोणीय वेग इनटू समय એટલે તમે આ ટી સમય આ ગુચરનો બી અને એ વચ્ચેનો ખૂણો આટલો હશે બરોબર ધારી લો કે આ રીતે છે જુઓ આ ગુચુ પેલા લંબ રૂપે હોય પૂરે પૂરું લંબ રૂપે આ તેનો બી પણ આ દિશામાં અને એ પણ આ દિશામાં એટલે બંને એક જ દિશામાં થાય તો ખૂણો જીરો થાય પણ જેમ જેમ આમ ભ્રમણ કરતું જાય ધારો કે થોડા સમય પછી આ એ આ તરફ આવી तो B અને A વચ્ચેનો ખૂણો તો કોણીય જડપ આ આ T સમય આ અહીંયા આવ્યો હોય ત્યારે કોણીય સ્થાનાંતર બરાબર કોણીય વેગ ઇનટુ સમય થાય તો યાદ રાખો તો T સમયે મૂંછડા સાથે સંકળાયેલ ફ્લક્સ આટલો ખૂણો બનાવે એ સમય મતલબ કોઈ થીટા ખૂણો બનાવતી સ્થિતિમાં જ્યારે ઊંચું હોય ત્યારે એની સાથે સંકળાયેલ ફ્લક્સ શું હોય लक्स फाइ बराबर बी ए कॉस थीटा थीटा की जगह शू थी जाए ओमेगा टी चलो कॉस थीटा लखो अहीं पछी लक्स फाइ बराबर बी ए कॉस ओमेगा टी एन आटा वाला पूछू होय तो शू सूत्र बने एन आटा वाला गुंचड़ा माटे एन आटा वाला गुंचड़ा माटे तो एन आटा वाला गुंचड़ा साथे संकळायेल लक्स लखू होय तो एन बी ए cos ઓમેગા આ n આટલા વાળા ગુચરા સાથે સંકળાયેલું લક્ષ થાય જ્યાં હવે સમજો આ cos ની કિંમત મહત્તમ કિંમત 1 થાય એટલે જ્યારે cos બરાબર 1 લખીએ ત્યારે આ જે ફ્લક્સ છે એને મહત્તમ ફ્લક્સ કહેવાય એટલે nba એને કહેવાય ગુચરા સાથે તો આર્મેચર સાથે સંકળાયેલું મહત્તમ ફ્લક્સ મહત્તમ ચુંબકીય ફ્લક્સ બરોબર હવે આગળ જો तो ગોચરું ભ્રમણ કરતું કરતું ટી સમયે આટલો ખૂણો બનાવે એ ટી સમયે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આટલો તો ગોચરામાં એ વખતે પ્રેરિત થતું ઈએમએફ કેટલું તો ફેરેડેના નિયમ અનુસાર ગોચરામાં ટી સમયે પ્રેરિત ઈએમએફ ટી સમયે ગોચરામાં પ્રેરિત થતું ઈએમએફ કેટલું तो आपने सुन लिया जैसे ना मतलब माइनस है एन डी फाइव बाय डी टी फेरेडे का नियम टी समय गुच्छा में प्रेरित होता हुई है माइनस एन डी फाइव बाय डी टी अब गुच्छा में प्रेरित होता है ये मैं कौन सूत्र है तब मैं खबर है फेरेडे का नियम आकर जो ही नहीं था बस अब तब मैं फ्लक्स यहीं मुक्की दो एन एम ओ एम डी बाय डी टी अन फ्लक्स नु सूत्र सु आ रहा है एन आटा माटे लख्यू है तो फरीदी एन आटा वालो फ्लक्स नहीं लखवानो का तो बे वखत एन थी जाए એટલે તમારે આ લખવાનું જો અને આ એને લખવું હોય એના તમારો ફ્લક્સ તો આ એને નહીં લખવાનું કારણ કે એના તમારા જ પ્રેરિત થતું હોય એમ પાનો મોટો એવો છે એટલે તમે ફ્લક્સ ફાઈ બરાબર બી એ કોસ થીટા બી એ કોસ ઓમેગા ટી ચલવાનું વિકલન કરી દીધા માઇનસ એન બી એ અચળ છે બહાર લઈ લો અને cos નું વિકલન માઈનસ sin ઓમેગા cos નું માઈનસ sin ઓમેગા t અને ઓમેગા t નું ઓમેગા એટલે ગુણાકાર કરો તો ગુચરામાં પ્રેરિત EMF e બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે nba ઓમેગા sin ઓમેગા t nba ઓમેગા sin ઓમેગા t તો ગુચરામાં પ્રેરિત થતું EMF આટલું થાય और जो एमा साइन की महत्तम कीमत है ने 1 है तो
એ વખતે આ ભાગ છે એને કહેવાય મહત્તમ પ્રેરિત ઇએમએફ તો જ્યાં એન બી એ ઓમેગા એન બી એ ઓમેગા એને લખાય ઈ 0 મહત્તમ પ્રેરિત ઇએમએફ એટલે આ મહત્તમ પ્રેરિત ઇએમએફ છે તો આ સૂત્ર કેવું બનાય ઈ બરાબર ઈ 0 સાઈન ઓમેગા ટી એટલે તમે ઈ 0 ની જગ્યાએ એન બી એ ઓમેગા પણ લખી શકો અને ઈ 0 પણ લખી શકો હવે સમજો આ હવે અહીંયા સાઈન વિધેયનું મૂલ્ય અહીં સાઈન ઓમેગા ટી સાઈન વિધેય નું મૂલ્ય પ્લસ 1 થી માઈનસ 1 ની વચ્ચે બદલાય છે આપણે અહીંયા એવું કહી શકીએ કે આ ગુજરાતમાં જે ઈએમએફ આપણને મળે છે એ ઈએમએફ સાઈન વિધેય અનુસાર બદલાય છે હવે સાઈન વિધેયનું મૂલ્ય કે કયા બે મૂલ્યની વચ્ચે બદલાય તો પ્લસ 1 થી માઈનસ 1 તમને ખબર હશે ધન બાજુ પ્લસ 1 સુધી જાય ઋણ બાજુ માઈનસ 1 સુધી જાય સાઈન વિધેય આ મૂલ્ય અનુસાર બદલાય હવે જો તો તમે જ્યારે પ્લસ 1 લખો તો ઈએમએફ પ્લસ એ ઈ 0 આવે એટલે ધન બાજુ મહત્તમ માઈનસ 1 લખો ત્યારે ઈએમએફ માઈનસ ઈ 0 આવે એટલે ઈએમએફ પણ પ્લસ ઈએમ ઈ 0 થી લઈને માઈનસ ઈ 0 વચ્ચે બદલાય અને તેથી ગુજરામાં પ્રેરિત ઈએમએફ પ્લસ ઈ 0 થી માઈનસ ઈ 0 વચ્ચે બદલાય છે આવર્ત રીતે બદલાય છે આવર્ત રીતે બદલાય છે કારણ કે સાઈન વિધેય આવર્ત વિધેય છે આવર્ત એટલે ધન બાજુ કે જ્યાં ઋણ બાજુ છે અને માટે આ વોલ્ટેજ તેથી તેને એસી વોલ્ટેજ આ જે ઈએમએફ છે એ એસી વોલ્ટેજ તથા તેના વડે રચાતા પ્રવાહને એસી પ્રવાહ કહે છે ચલો તો ફરીથી એકવાર જોઈએ એસી જનરેટરનો સિદ્ધાંત શું લખાય એક ક્ષેત્રફળ ધરાવતું કોઈ ગોજો બી ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું હોય તો એનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા એ બદલાય છે અને જો ખૂણો બદલાય તો ક્ષેત્રફળ બદલાય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય તો એમાં પ્રેરિત ઈએમએફ બદલાય એટલે કે અહીંયા યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય આને અને જેને એસી જનરેટરનો સિદ્ધાંત કહે છે એટલે તમારે આ નામ આ કોઈ ડાયરેક્ટ આ સિદ્ધાંત લખી દો તો પણ ચાલે હવે એસી જનરેટરની રચના તો આકૃતિમાં રોટર શાફ્ટ પર જડિત કરેલું એક ગોચરું જેને આર્મેચર કહે છે એ દર્શાવ્યું છે આ ગુંચરાની જે અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે તથા ગુંચરાના બંને છેડાને સ્લિપ રિંગ અને બ્રશ બંને બ્રશ સાથે જોડે છે એટલે આની રચના થઈ હવે કાર્યમાં યાદ રાખો કાર્યમાં સૌપ્રથમ તમારે ફ્લક્સ શોધવાનું પછી ઈએમએફ શોધવાનું પહેલા ખૂણો લાવવાનો બી અને વચ્ચેનો ખૂણો ટી સમય પછી એની સાથે સંકળાયેલો ફ્લક્સ તો પછી એમ તો કરવાનું શું છે કાર્ય શોધવા માટે તો ધારી લો કે ઓમેગા ઝડપથી આ ગોચું ચુંબકીય ક્ષેત્રમાં ફરતું હોય તો ટી સમયે ચુંબકીય ક્ષેત્ર બી અને ગુજરાતના ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો ખૂણો કેટલો થાય ખૂણો એટલે કોણીય સ્થાનાંતર બરાબર કોણીય વેગ ઇન્ટુ સમય ચલો હવે એ ખૂણો બને એ વખતે ગુજરાત સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું y બરાબર બી cos θ θ ડી ઓમેગા ટી લખાય એન આકાર હોય તો એને વડે ગુણી નાખો એમાં આ આને શું કહેવાય મહત્તમ ફ્લક્સ કારણ કે cos ની કિંમત મહત્તમ કિંમતમાં આ બંને મૂકો એટલે મહત્તમ ફ્લક્સ સૌથી વધારે ફ્લક્સ આટલું હોય એમ બી ચલો હવે ફેરેડેના નિયમ અનુસાર ટી સમય આ જ સમયે એમાં કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય તો માઇનસ એમ ડી ફાઈ બાય ડી ફાઈ ની કિંમત અહીંયાથી મૂકી દો હવે એમાં જો ફાઈ ની કિંમત અહીંયા મૂક્યા પછી બી એ બહાર લઈ લો એટલે માઇનસ એમ બી એ કોસ નું માઇનસ સાઈન ઓમેગા ટી અને ઓમેગા ટી નું ઓમેગા ઓમેગા આગળ ગુણી નાખો માઇનસ માઇનસ પ્લસ એટલે ઈએમએફ આવી એમાં સાઈન ની મહત્તમ કિંમત પાછી વાત તો એ વખતે આ જે ઈએમએફ છે એને મહત્તમ ઈએમએફ કહેવાય મહત્તમ પ્રેરિત ઈએમએફ તો આનો અર્થ એવો થયો કે ગુજરાતમાં જે ઈએમએફ આપણને અહીંયા મળે છે ઈએમએફ એટલે વોલ્ટેજ એ સાઈન વિધેય અનુસાર
प्लस અને માઈનસ 1 ની વચ્ચે બદલાય છે sin લીધેલું મૂલ્ય પ્લસ 1 માઈનસ 1 તો emf નું મૂલ્ય પ્લસ en માઈનસ e0 પ્લસ e0 માઈનસ e0 ની વચ્ચે બદલાય એટલે સતત ધન બાજુ મહત્તમ થાય પછી ઘટિત બાજુ ઋણ બાજુ મહત્તમ થાય એટલે આવર્ત રીતે બદલાય છે અને આવો જે emf છે એને કહેવાય ac વોલ્ટેજ અને આના વડે જે પ્રવાહ મળે આપણને આ બે છેડા વચ્ચે એને ac પ્રવાહ કહેવાય चलो तो अगर आकृति द्वारा ईएमएफ કેવી રીતે આલેખ દ્વારા સમજીએ કેવી રીતે બદલાતો છે બરોબર તો આખી બાબત તમને યાદ રહી ગઈ હશે હું અહીંયાથી આ કાઢી નાખું છું અને આકૃતિ દ્વારા આ વસ્તુ આપણે પાછી ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ હવે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ આમ ધન એક્સ દિશામાં છે હા चुंबक के क्षेत्र धन एक्स दिशा में है और पहला अहीं एम ध्रुव आ प्रारंभिक स्थिति है हूँ अहीं गूंथणी अलग अलग स्थिति अने ईएमएफ बतावा प्रयत्न करी छे जो अहीं थीटा बराबर ओमेगा टी अने अहीं गूंथणी नो ईएमएफ प्रारंभिक स्थिति में गूंचड़ो केवी रीते छे आ रीते छे n ને s નું એટલે ગૂંચડાને બિલકુલ લંબ રૂપે મૂકેલું છે ગૂંચડાનું સમતલ ગૂંચડો ગૂંચડાનું સમતલ b ને લંબ રૂપે और તમને આગળ પણ મેં કીધેલું છે કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે હોય આ તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે ગૂંચળાને દર્શતો ક્ષેત્રફળ સદિશ પણ એ દિશામાં હોય તો એ વખતે આ બંને વચ્ચે ખૂણો થીટા = 0 ડિગ્રી થાય એટલે ખૂણો અહીંયા લખું છું 0 ડિગ્રી કાકા આ અક્ષ પર ખૂણો છે અહીંયા ઈએમએફ છે બરોબર ચલો નંબર 2 અહીંયા એ આ બાજુ અહીંયા Yes. बरोबर अब गुचरा समतल आ रीते मुकेलु है એટલે ભ્રમણ કરી 90 નું ભ્રમણ આપતા 90 નું ભ્રમણ આપો તો શું થાય ગુચરા નું સમતલ પેલા આમ હતું લંબ રૂપે હવે આમ ફેરવીને તમે આમ લઈ જાઓ છો એટલે હવે આ ક્ષેત્રફળ સદિશ એ આ તરફ અને બી આ તરફ કે 90 નું ભ્રમણ આપતા શું થાય તો ખૂણો 90 ડિગ્રી થયો એટલે અહીંયા ખૂણો 90 ડિગ્રી બતાવી છે પછી એના પછીની સ્થિતિ અહીંયા એન અને અહીંયા એસ ચુંબકીય ક્ષેત્ર આમ છે હવે પહેલા ગુજરાતનું સમતલ તમે ચુંબકીય ક્ષેત્રનું લાવો એટલે બી અને એ વચ્ચેનો ખૂણો 0 પછી આમ ભ્રમણ કરવે 90 પછી આમ થઈ જશે આ વાસ્તુ उल्टी दिशा में એટલે પાછું આમ આવી જશે આ ક્ષેત્રફળ સદિશામાં આવે અને બીઆ એટલે ખૂણો 180 એટલે 180 ડિગ્રીનું ભ્રમણ આપતા તો અહીંયા ખૂણો લખ્યું છે આપણે 180 चलो पहला आम હતું એટલે 0 કોણ પછી 90 પછી 180 પછી આ રીતે ભ્રમણ કરીને જો આમ જશે એટલે આખું ઊંધું થઈ જશે આ નીચે તરફ એટલે હવે જે ઊંચાણી સ્થિતિ છે આ આ રીતે છે એસ બરોબર ગૂંચળો આખું આમ નીચે તરફ થઈ ગયો આમ નીચે તરફ એટલે ક્ષેત્રફળ સદિશ નીચે ચુંબકીય ક્ષેત્ર આ એટલે ખૂણો અહીંયા થાય 270 એટલે 270 ડિગ્રી અને છેલ્લે લાસ્ટ અહીંયા ગૂંચળો ફરીથી પાછું જો પહેલા આમ હતું 0 નો ખૂણો પછી 90 પછી 180 પછી આમ નીચે થયું અને પછી 360 એટલે ફરીથી પાછું 360 ના ખૂણે એટલે આ રીતે સ્થિતિમાં આવી જશે ના ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં એટલે અહીંયા ખૂણો 360 એટલે જો 270 નું પ્રમાણ આપતા
અને 360 ડિગ્રીનું ભ્રમણ હતા આખો એક ચક્ર પૂરું થાય એક આખો પરિભ્રમણ પૂરું થાય તો એ વખતે ઉચરા બે છેડા વચ્ચે જે ઈએમએફ છે એ કયા વિધેય અનુસાર બદલાય જો ઈએમએફ સાઈન વિધેય અનુસાર બદલાય અને સાઈન વિધેયનો આલેખ કેવો આવે 0 થી શરૂઆત થાય એસ આકાર જો આ આ એસ આકાર બને હા તો ઈએમએફ સાઈન વિધેય અનુસાર બદલાય અને એમાં જો जीरो એટલે સાઈન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાય છે આવો જે વોલ્ટેજ હોય એને એસી વોલ્ટેજ કહેવાય બરોબર યાદ રાખો તો જો સૂત્ર પરથી કેમ ની જવાબ આવે પહેલા ખૂણો 0 મૂકો છો જ્યારે ખૂણો 0 બને તો સાઈન 0 ની કિંમત 0 એટલે ઈએમએફ 0 થઈ જાય એ વખત જવાબ 0 પણ જેમ જેમ ખૂણો વધતો જાય 0 30 60 45 અને 90 તો 90 થાય કે જો સાઈન 90 ની કિંમત વધ અહીંયા સાઈન 90 90 ની કિંમત વધ એટલે e બરાબર પ્લસ e 0 એટલે ઈએમએફ મહત્તમ e 0 થઈ જાય e 0 મહત્તમ અને અહીંયા માઈનસ એટલે જેમ જેમ ભ્રમણ કરતું જાય એમ ઈએમએફ આવર્ત રીતે સાઈન વિધેય અનુસાર બદલાતું જાય અને આને એસી વોલ્ટેજ કહેવાય વોલ્ટેજ હવે ધારો કે હવે સમજો આ એસી વોલ્ટેજની આવૃત્તિ અહીં આ એસી વોલ્ટેજ ની આવૃત્તિ એફ હોય તો પ્રેરિત ઈએમએફ ઈએમએફ એટલે વોલ્ટેજ છે આવૃત્તિ મતલબ એક એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા ધારો કે એક સેકન્ડમાં આવા 10 દોલન થતા હોય આ એક દોલન છે એક સેકન્ડમાં ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં 10 વાર ભ્રમણ કરતું હોય પૂરેપૂરા તો આવા 10 દોલનો આપણને મળે એટલે એસી વોલ્ટેજ ની આવૃત્તિ એફ હોય તો પ્રેરિત ઈએમએફ નું સૂત્ર શું લખાય e બરાબર e 0 sin 2 pi f into t તો એ વખતે તમે પ્રેરિત ઈએમએફ આ સૂત્ર વડે લખી શકો ખાલી અહીંયા 2 pi f લખવાનું છે ઓમેગા ની જગ્યાએ 2 pi f એટલે તમે આ રીતે આવૃત્તિ સાથે ઈએમએફ બદલાતો જાય બરોબર ફ્લક્સ તમારે લેવો હોય ને ફ્લક્સ કેવી રીતે બદલાય હું ખાલી બતાવી દઉં છું આકૃતિમાં ફ્લક્સ કેવી રીતે બદલાય તો ફ્લક્સ છે ને કોસ વિધેય અનુસાર બદલાય અને કોસ વિધેય તમારે જો હોય 90 180 270 ને 360 તો કોસ વિધેય મહત્તમ થી શરૂ થાય પછી 0 થાય પછી મહત્તમ થાય પછી 0 થાય પછી મહત્તમ આ સી આકાર બને જો તમારે અહીં કિંમત મૂકવાની પહેલા 0 ડિગ્રી પછી 90 ડિગ્રી પછી 180 તો આવો આવો આલેખ બનશે આને મહત્તમ ફ્લક્સ કહેવાય ભાઈ એમ અહીંયા માઈનસ y છે બરોબર એટલે ફ્લક્સ કોસ વિધેય અનુસાર સર વાગજ એસી જનરેટરના પ્રકાર કેટલા છે એસી જનરેટરના એસી જનરેટર પ્રકાર તો એસી જનરેટર છે ને ત્રણ પ્રકારના છે એક હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર બીજું છે થર્મલ પાવર જનરેટર અને ત્રીજું છે ન્યુક્લિયર પાવર જનરેટર ન્યુક્લિયર પાવર જનરેટર એસી જનરેટરના ત્રણ પ્રકાર છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કોને કહેવાય હાઇડ્રો શબ્દ એટલે પાણી માટે વપરાય આમાં આપણને પાવર એટલે કે ઈએમએફ કેવી રીતે મળે છે ગૂંચળાના બે છેડા વચ્ચે તો ગૂંચળું જે છે એ ભ્રમણ કરે એટલે યાંત્રિક કાર્ય કરે અને એ યાંત્રિક કાર્ય તો યાંત્રિક ઊર્જાનું આપણને ઈએમએફ એટલે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય એટલે ગૂંચળાને તમે યાંત્રિક કાર્ય કરો મતલબ ભ્રમણ આપો ત્યારે એ આપણને વિદ્યુત ઊર્જા આપે છે તો ગૂંચળાને ભ્રમણ સાના વડે આપવાનું જો આમાં હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટરની અંદર ધોધ રૂપે પાણી પડતું હોય ધોધ રૂપે પડતા પાણી દ્વારા ગૂંચળા અથવા આર્મેચરને ભ્રમણ કરાવી યાંત્રિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં આપણે જે જનરેટરમાં રૂપાંતર કરી શકીએ એને હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર કહેવાય ફરીથી યાદ રાખો ધોધ રૂપે જે પાણી પડતું હોય એના દ્વારા
ગોચરાને ભ્રમણ કરાવી આપણે વિદ્યુત ઊર્જા મેળવીએ છીએ એવા જનરેટરને હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર કહેવાય છે. નંબર 2 થર્મલ પાવર જનરેટર. થર્મલ એટલે ગરમ કરવું, કોલસા દ્વારા પાણીને ગરમ કરી વરાળમાં રૂપાંતર કરવામાં આવે અને એ ગરમ વરાળ ઊંચા દબાણે રહેલી વરાળ એ ગૂંચળા તો આર્મેચરને ફેરવે છે એટલે યાંત્રિક કાર્ય કરે છે અને એના દ્વારા આપણને જે જનરેટરમાં ઊર્જા મળતી હોય એને કહેવાય થર્મલ પાવર જનરેટર. ફરીથી યાદ રાખો, કોલસા દ્વારા પાણીને ગરમ કરી એનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે અને ઊંચા દબાણે રહેલી વરાળ એ આર્મેચરને ભ્રમણ કરાવે છે અને આ રીતે જે ઊર્જા આપણને જનરેટરમાં મળે છે એવા જનરેટરને થર્મલ પાવર જનરેટર કહે છે. હવે કોલસાની જગ્યાએ તમે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરો, ન્યુક્લિયર બળતણ દ્વારા પાણી ગરમ કરો અને વરાળમાં રૂપાંતર કરો અને એના દ્વારા આર્મેચરને ફેરવો, ઊર્જાને ફેરવો, તો એ રીતે આપણને જે જનરેટર ઊર્જા આપે એને કહેવાય ન્યુક્લિયર પાવર જનરેટર. બરોબર? તો ત્રણેય પ્રકાર તમને ખ્યાલ આવી ગયા હશે. હવે યાદ રાખો, વ્યવહારમાં જે જનરેટર છે, વ્યવહારની અંદર આધુનિક જે જનરેટર છે, અત્યારે આધુનિક જનરેટર એ 500 મેગાવોટ જેટલી ઊર્જા આપે છે. આધુનિક અત્યારના જે જનરેટર છે આટલી ઊર્જા ઉત્પન્ન કરી શકાય એના માટે, એટલી ઊર્જા આપણને આપે છે. હવે 500 મેગાવોટ મતલબ શું? 5 ને અલગ લખો, એક કામ કરો, 100 ને અલગ લખીએ, 5 માંથી 5 ને અલગ લખીએ, 5 ગુણ્યા 100 એટલે 500 થઈ ગયા. આના આગળ વોટ લગાવી દઈએ 100 વોટ અને 5 ની આગળ મિલિયન લગાવી દઈએ, આને કહેવાય 50 લાખ. મિલિયન એટલે 10 લાખ ગુણ્યા 5 એટલે 50 લાખ થઈ ગયા. તો આજે જનરેટર છે જે 500 મેગાવોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન કરે છે આધુનિક જનરેટર અત્યારના, એ જનરેટર વડે 100 વોટના આપણે 50 લાખ બલ્બ એક સાથે પ્રકાશિત કરી શકીએ એટલી ઊર્જા ઉત્પન્ન કરે છે. 100 વોટના 50 લાખ બલ્બ એક સાથે આપણે પ્રકાશિત કરી શકીએ. અને છેલ્લે ભારતમાં જે એસી વોલ્ટેજ છે એની આવૃત્તિ છે, ભારતમાં એસી વોલ્ટેજની આવૃત્તિ એ 50 હર્ટ્ઝ છે. એટલે કે ભારતમાં જે એસી વોલ્ટેજ આવે એક સેકન્ડમાં 50 દોલન કરતા આવે અને યુએસએ માટે એનું મૂલ્ય 60 હર્ટ્ઝ છે. એટલે યુએસએ માં જે એસી વોલ્ટેજ ઉપયોગ થાય છે એ એક સેકન્ડમાં 60 દોલરો કરે છે. એટલે આટલું તમે અહીંયા લખો એટલે આ ટોપિક અહીંયા પૂરો થાય. તો બધા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.